પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને એશિયન એજ્યુકેશન એવોર્ડ સમિતિ દ્વારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ભક્તાશ્રમ શાળાના નિયામક ધર્મેશ કાપડિયા છેલ્લા 20 વર્ષથી શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત છે. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરીને તેઓ ભક્તાશ્રમ સંસ્થાના નિયામક પદ સુધી પહોંચ્યા છે. શિક્ષણમાં નવા વિચારો આવે, યુનિફોર્મ, કરિક્યુલમ, નેબરહુડ સ્કૂલિંગ, એજ્યુકેટર્સ, એજ્યુકેશન એસેસમેન્ટ ફોર લર્નિંગ વગેરે વિચારો લઈ તેમણે શિક્ષણની ગુણવત્તા વધે તે માટે સંશોધનો કરી વિવિધ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના કોન્ફરન્સમાં ભાગ લીધો છે. શિક્ષણ ક્ષેત્રે એમના પ્રદાન બદલ આ વર્ષે શિક્ષક દિન નિમિત્તે એમને એ ગ્રેટ કન્ટ્રીબ્યુશન ટુ એજ્યુકેશન કોમ્યુનિટી કેટેગરીમાં એસોસિયેશન એજ્યુકેશન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભક્તાશ્રમ શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. આ ભક્તાશ્રમમાં એક સામાન્ય શિક્ષક તરીકે જે મેં સફર શરૂ કરેલી હતી અને નિયામક તરીકે પદ મળ્યું ત્યાર પછી આ 20 વર્ષથી સતત જે શિક્ષણમાં નવા સુધારા માટે જે મેં પ્રયત્ન કર્યા છે અથવા તો મેં જે રિસર્ચો કર્યા છે અને જુદી જુદી જગ્યાએ જઈને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂઆત કરી છે, એ પ્રદાન બદલ એશિયન એજ્યુકેશન એવોર્ડ સમિતિ એ કન્ટ્રીબ્યુશન ટુ એજ્યુકેશન કોમ્યુનિટીની કેટેગરીમાં મને એવોર્ડ એનાયત કર્યો છે. આ એવોર્ડ એ માત્ર મારો એવોર્ડ નથી, આ એવોર્ડનો શ્રેય હું સમગ્ર મારા 20 વર્ષની જે સફર છે એમાં મારા ગુરુજનો, મારા પરિવારના સભ્ય, ભક્તાશ્રમના મારા ટ્રસ્ટીશ્રીઓ, મારા જૂના આચાર્ય જેમનો આજે ડેથ પણ થયું છે, કાશીનાથ ત્રિવેદી સાહેબ, દીદી ભક્ત સર અને મારો સ્ટાફ મેમ્બર, મારા વિદ્યાર્થીઓ આજ સુધીના જેઓએ પણ મારું નામ આગળ વધાર્યું છે એ સૌને આપું છું. શિક્ષણ એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે, એટલે શિક્ષણ દ્વારા સમાજની, રાષ્ટ્રની, વિશ્વની દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. માર્ક ટ્વેને કહ્યું છે કે એક શાળાની શરૂઆત થાય તો 2 કેદખાનાઓ બંધ થાય. એટલે આપણે શાળાઓને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાની છે અને રાષ્ટ્રની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ આપવાનું છે અને એના માટે દરેકે દરેકે આ ફિલ્ડમાં જેટલા લોકો જોડાયેલા છે દરેકે દરેકે હંમેશા પ્રયત્નશીલ રહેવું પડશે. શિક્ષણ એ વ્યવસાય પણ નથી, શિક્ષક એ વેપાર પણ નથી, શિક્ષક એ સેવા છે, શિક્ષક એ ધર્મ છે, શિક્ષક એ યજ્ઞ, શિક્ષણ એ યજ્ઞ છે અને આ યજ્ઞમાં દરેકે પોતાની આપતી આપવાની છે અને તો જ રાષ્ટ્રનું નિર્માણ થશે.